આપણે જોવાના છીએ ગુજરાતના ઇતિહાસ ના ટોપ સાઈઠ એમસીક્યુ જોવાના છીએ ખુબજ આઈ એમ અને આવનારી દરેક પરીક્ષા એટલે કે તલાટી કોન્સ્ટેબલ બિન સચિવાલય ફોરેસ્ટ ગાર્ડ જુનિયર ક્લાર્ક તલાટી હેડ ક્લાર્ક એ એસઆઈ પીએસઆઈ આવનારી ક્લાસ થ્રીની દરેક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય અને આમાંથી એકાતો પ્રશ્ન બેઠો પૂછાઈ શકે તેવા પ્રશ્નોનો સમાવેશ કરવાની નાનકડી કોશિશ કરવામાં આવી છે જો તમે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે આવી રીતે આપણે ક્લાસ થ્રીનો સંપૂર્ણ સિલેબસ એમસીક્યુ સ્વરૂપે ક્લિયર કરવાના છીએ ઓકે તો અત્યારે વિડીયોને લાઈક કરી નાખો અને ચાલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર વન છે મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક નો આશ્રમ ક્યાં આવેલો ખાતે આવેલો છે ઓકે તો ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ નેનપુર ખાતે આવેલો છે સરદાર પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા જે સરદાર વલ્લભભાઈ પટેલ છે તે અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપાલિટી ના પ્રમુખ શિલાલેખ ખાલી જગ્યા જગ્યાલેખ છે જે શિલાલેખ છે તે મૌર્યકાર સમય નો છે ઓપ્શન ડી રાઈટ આન્સર થશે મિત્રો જનરલ રીતે ગુજરાતના ઇતિહાસ ના પ્રશ્નો ક્લાસ વન થી લઈને ક્લાસ ફોર સુધી દરેક પરીક્ષાની ગુજરાતનો ઇતિહાસ પૂછાય છે

બાપ્સ છે આ બાપ્સ નું પ્રથમ મંદિર બોચારણ ખાતે આવેલું છે દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે તો દ્વારકા દીશના જે મુખ્ય મંદિર છે તેનું નામ છે જગત મંદિર શું છે જગત મંદિર નેક્સ્ટ ક્વેશ્ચન ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીનું નામ શું છે ખાસ યાદ રાખશું આપણે આમાં ગાંધીજી દ્વારા સ્થપાયેલી નું નામ છે ગુજરાત વિદ્યાપીઠ શું છે ગુજરાત વિદ્યાપીઠ નેક્સ્ટ ક્વેશ્ચન ગાંધીજી એ અનુવાદ કરેલા અન્ટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ છે તો આ અન્ટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક છે જ્હોન રસ્કિન જ્હોન રસ્કિન નેક્સ્ટ ક્વેશ્ચન આયના મહેલ ક્યાં આવેલો છે તો કચ્છ જિલ્લાના વડુ મથક એવા ભુજમાં આયના મહેલ આવેલો છે ત્યાં આવેલો છે કચ્છ જિલ્લાનું વડુ મથક એવા ભુજમાં આયના મહેલ આવેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું કીર્તિ મંદિર એ નાનજી કાલિદાસ મહેતા નાનજી કાલિદાસ મહેતા એ બંધાવ્યું હતું અને પોરબંદર ખાતે આવેલું છે આગળનો પ્રશ્ન છે સયાજીરાવ ગાયકવાડે ખાલી જગ્યાને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય આપી હતી ત્રીજા ત્રીજાએ ડોક્ટર બાબા સાહેબ અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય આપી હતી નેક્સ્ટ ક્વેશ્ચન પુનિત મહારાજે કયું માસિક પત્ર શરૂ કર્યું હતું પુનિત મહારાજે જન કલ્યાણ જનકલ્યાણ નામનું માસિક પત્ર શરૂ કર્યું હતું ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મેત્રક વંશના રાજા ધ્રુસેન બીજાના સમય પાટનગર વલભીની મુલાકાત કયા ચીની મુસાફરે લીધી હતી તો યુએન સાંગ યુએન સાંગે મેત્રક વંશના જે રાજા હતા જેમનું નામ છે ધ્રુવસેન બીજા આ ધ્રુસેન બીજાના સમયમાં વલભીની મુલાકાત યુએન સાંગે લીધી હતી ઓકે મિત્રો ગુજરાતના ઇતિહાસનો જેમાં સંપૂર્ણ ગુજરાતનો કવર જોવાનું ખાસ ચૂકતા કરવાના છીએ ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું હરિજન નેક્સ્ટ ક્વેશ્ચન પંડિત ઓમકાર એ સંગીત મહોદયની પદવીથી પદવી નવાજનાર કોણ તો એ હતા નેપાળના મહારાજા આજે પંડિત ઓમકારનાથજીને સંગીત મહોદય મહોદયની ઉપાધિ આપી હતી નેક્સ્ટ ક્વેશ્ચન કયા સર્જકને અમીર નગરીના ગરીબ ફકીર તરીકે નું બિરુદ મળેલું છે ઇન્દુલાલ યાજ્ઞિક ને નીચેનામાંથી કઈ હડપ્પા સંસ્કૃતિની જગ્યા ગુજરાતમાં આવેલ છે તો આમાંથી જોવા જઈએ તો જે સુરકોટડા છે એ સુરકોટડા આપણા ગુજરાતમાં આવેલું છે સુરકોટડા ક્યાં આવેલું છે તો કે કચ્છ જિલ્લાના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં સુરકોટડા આવેલું છે જ્યાંથી ઘોડાના અવશેષો મળી આવ્યા છે તે પણ ખાસ યાદ રાખશું ઓગણીસો ને ચોસઠમાં આની શોધ થઈ હતી

ગુજરાતની સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતની સ્થાપના કોને કરી હતી સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતની સ્થાપના જફરખાને કરી હતી નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતમાં મહેસૂલ માટે વાટા પદ્ધતિ કોને દાખલ કરી હતી સિમ્પલ ક્વેશ્ચન જે વાટા પદ્ધતિ છે તે અહમદ શાહ પ્રથમે દાખલ કરી હતી ખાસ આઈએમપી પ્રશ્ન રહેશે

ગુજરાતમાં સૌ પ્રથમ દરિયાઈ કાફલો કોણે તૈયાર કર્યો ગુજરાતમાં સૌપ્રથમ જે દરિયાઈ કાફલો છે તે અહમદ શાહ પ્રથમે તૈયાર કર્યો હતો અહમદ શાહ પ્રથમે ગુજરાતમાં સૌપ્રથમ દરિયાઈ કાફલો તૈયાર કર્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રથમ ગુજરાતની અખબારપત્રની શરૂઆત ક્યારે થઈ અઢારસો ને બાવીસમાં ફદુનજી મજબાન દ્વારા પ્રથમ ગુજરાતી અખબાર પત્રની શરૂઆત 1822 માં થઈ હતી નેક્સ્ટ ક્વેશ્ચન ગરુડેશ્વરના મુખ્ય પૂજારી ભોલેશ્વર रामचंद्र 1857 ના બરવા વખતે કયા નામે સાધુ વેશે રહેતા હતા મોની બાવા નેક્સ્ટ ક્વેશ્ચન લશ્કરી ખર્ચ પેટે ફંડ માંગનાર લોડ કર્ઝનના આદેશને માનવાનો ઇનકાર કોણે કર્યો

રાષ્ટ્રીય ભાષા બને તેવો પ્રથમ પ્રયાસ કયા સમાજ સુધારકે કર્યો દયાનંદ સરસ્વતી નેક્સ્ટ કરશનદાસ મૂળજીએ ઈસવીસન અઢારસો પંચાવન માં કયું સુધારાવાદી અખબાર શરૂ કર્યું હતું સત્ય પ્રકાશ ઓકે જે સત્ય પ્રકાશ નામનું જે અખબાર છે તે કોણે શરૂ કર્યું હતું આવો પ્રશ્ન આ વખતે પૂછી શકે તો એ શરૂ કર્યું હતું કર્શનદાસ મૂળજીએ ક્યારે અઢારસો ને પંચાવન માં ગુજરાતમાં આવેલો રુદ્રદામનનો એકમાત્ર શિલાલેખ ક્યાં આવેલો છે હાલમાં હિંમતનગર તરીકે ઓળખવામાં આવે છે અહમદનગર કોને વસાવ્યું હતું તો અહમદ શાહે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના છેલ્લા સુલતાન બહાદુર શાહ ના અંત બાદ બે વાર ફિરંગીઓ ફિરંગીઓને દીવમાંથી હાંકી કાઢવાના નિસ્મર નિસ્ફળ પ્રયત્નો કોણે કર્યા મોહમ્મદ ત્રીજાએ સૌરાષ્ટ્રમાં કુંતાસી કે જ્યાંથી સિંધુ સંસ્કૃતિને મળતા અવશેષો મળ્યા તે કયા શહેર નજીક આવેલ છે તો સિમ્પલ ક્વેશ્ચન આનો આપણે સિમ્પલ ક્વેશ્ચનમાં ફેરવી નાખીએ તો કે ભાઈ કુંતાસી ક્યાં આવેલું છે આટલો સિમ્પલ ક્વેશ્ચન થઈ જાય તો કુંતાસી તે મોરબીમાં આવેલું

મહત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ ગિરનાર ના શિલાલેખો ઉકેલનાર ઉકેલનાર મહાનુભાવ કોણ હતો તો એ હતા ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી આ ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી એ શિલાલેખો ઉકેલ્યા હતા

આંદોલનમાં શહીદ થયા હતા હિન્દ છોડો ચળવળ ઓગણીસો બેતાલીસ ઓગણીસો બેતાલીસ હિન્દ છોડો ચળવળ કરી ગયા મને ગયા જે દરમિયાન ગાંધીજી આ સૂત્ર આપ્યું હતું હિંદ છોડો ચળવળની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો આરંભ કોના સમયથી થાય છે આનંદના સમયથી નેક્સ્ટ ક્વેશ્ચન સુરાજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં મંત્રની ભેટ આપનાર કોણ હતું તો જે આ મંત્ર છે તે દયાનંદ સરસ્વતીએ આપ્યો હતો

ખાલી જગ્યામાં આવેલું છે અણહિલવાડ પાટણમાં નેક્સ્ટ ક્વેશ્ચન દ્વારકા જતા નજીકનો નાગેશ્વર ગોપી તરાવ તેમજ આજુબાજુના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવતો હતો તો જે આ વિસ્તાર છે તેને દારૂકા વન તરીકે ઓળખવામાં આવતો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જ્યોતિષંઘ નામની સંસ્થાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી મૃદુલાબેન સારાભાઈ મૃદુલાબેન સારાભાઈ દ્વારા આ જ્યોતિષ સંઘ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી નેક્સ્ટ ક્વેશ્ચન સરદાર પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના અનુયાયી બની રહ્યા ખેડા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહથી સરદાર પટેલ જે સરદાર પટેલ છે તે ગાંધીજીથી પ્રભાવિત થઈ તેમના અનુયાયી બની રહ્યા હતા નેક્સ્ટ ક્વેશ્ચન મહી મહી નદીનો નદીનો તરીકે ઉલ્લેખ કરનાર કોણ હતો હતો તો એ અલબરૂની ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતી બેન શેઠ ને કયો હોદ્દો મળ્યો હતો જુઓ આ પ્રશ્ન મેં જાતે બનાવ્યો છે ઘણી બધી એવા પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા તો એ હતા ઇન્દુમતીબેન શેઠ તો તેમને કયો હોદ્દા ઉપર તે કયા હોદ્દા પર હતા તો એ શિક્ષણ મંત્રી હતા ખાસ યાદ રાખશું શિક્ષણ શિક્ષણ મંત્રી હતા પૂછાય તેવો પ્રશ્ન છે લગભગ પૂછાઈ ગયો છે યાદ નથી મને તો આ પ્રશ્ન પૂછાય તેવો છે નેક્સ્ટ ક્વેશ્ચન રાખેંગાર દ્વારા નીચેના પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો કંડલા નેક્સ્ટ ક્વેશ્ચન મેડમ ભીખાજી કામા દ્વારા બનાવેલ રેશમી ધ્વજમાં બે શબ્દો હતા તે પૈકી એક શબ્દ સ્વદેશી તથા બીજો શબ્દ હતો તો આ બીજો શબ્દ કયો હતો તો બીજો શબ્દ હતો વંદે માતરમ પ્રથમ શબ્દ હતો સ્વદેશી અને બીજો શબ્દ હતો વંદે માતરમ નેક્સ્ટ ક્વેશ્ચન અખિલ હિન્દ હરિજન સંઘ અખિલ હિન્દ હરિજન સંઘ સંસ્થામાં વર્ષો સુધી ઠક્કર બાપા એ કયા પદે સેવાઓ આપી હતી મંત્રી પદે હતી મ્યુઝિયમ અમદાવાદ ખાતે કાપડનું જે કેલિકો મ્યુઝિયમ આવેલું છે તેની સ્થાપના કોને કરી હતી વિક્રમ સારાભાઈ ને આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે કે ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ખાસ આઈએમપી પ્રશ્ન રહેશે તો ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ અથવા અધ્યક્ષ ગાંધીજી હતા કોણ હતા ગાંધીજી તો મિત્રો આ હતા આજના ગુજરાતના ઇતિહાસના ખૂબ આઈએમપી એવા ટોપ સાઠ પ્રશ્નો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર